સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છેલ્લા 20 વર્ષથી હુમલો કરી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ વરાછા વિસ્તારમાં એક યુવક પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા શહેરમાં ગંભીર ગુનાઓ આચરી વર્ષોથી નાસ્તા વળતા આરોપીઓને પકડી પાડવા એક સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે, જે અંતર્ગત ક્રાઇમબ્રાન્ચ પોલીસે આરોપીઓને પકડવા વર્કઆઉટમાં હતી. તે દરમિયાન ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે વરાછા વિસ્તારમાં 20 વર્ષ પહેલા એક યુવક પર હુમલો કરનાર આરોપી પાંડેસરા વિસ્તારમાં છે, જેથી પોલીસે પાંડેસરા આશાપુરી સોસાયટી નજીકથી આરોપી શંકર ઉર્ફ રામશંકર ચરણસિંહ ઉર્ફ ચન્નાલાલ કુશવાને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આરોપીની પૂછપરછમાં તેમને જાણવા મળ્યું હતું કે વર્ષ 2005માં વરાછા ઘનશ્યામનગરમાં તે રહેતો હતો. તે વ્યક્તિએ તેણે તેના સાઢુભાઈ રતનસિંહ કુશવા પાસેથી 20,000 ઉછીના લીધા હતા, જે રતનસિંહ પૈસા પરત આપતો ન હતો અને અવારનવાર પૈસા પરત માંગવા છતાં તે આનાકાની કરતા તેની અદાવત રાખી આરોપીને ઘનશ્યામનગર શેરી નંબર 15માં રોડ વચ્ચે રોકી માથામાં લોખંડના સળિયા વળી હુમલો કર્યો હતો. પકડાયેલા આરોપી સાથે તેનો એક સાગરિક પણ હતો. બંને આરોપીઓ ગુનો આચર્યા બાદ પોતાના વતન ફરાર થઈ ગયા હતા. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.